ચલો ભાઈ, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જીજી સ્ટડી હબ ચેનલમાં હું કે ગેલોત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે સાહેબ, કે આ જ અબરું છે. તમને તો હું ખબર છે કે હું કે ગેલોત છું, પણ ઓનલાઈન વાળા બજાર ના ખબર હોય ને એટલે હું કહી દઉં મને. ઓકે ચલો શરૂઆત કરીએ મોટિવેશન કોટો સાથે. જીતવાની સૌથી વધારે મજા ત્યારે જ આવે જ્યારે બધા તમારા હારની રાહ જોઈને બેઠા હશે. હા, તમને એમ થયું કે સાહેબ એકનો એક મોટિવેશન કોટો મારા જોડે ખૂટી ગયા છે, તમે મોકલજો મોટિવેશન કોટો તમારો, હું મોટિવેશન કોટો અંદર લઈ લઈશ. ઓકે ચલો સ્ટાર્ટ કરીએ લેક્ચર. નહીં, પેરિસ પેરાઓલિમ્પિક 2024. આમ તો હું પેરાઓલિમ્પિકનો સ્પેસિફિક એક 15 કેસનો લેક્ચર લેવાનો છું, છતાંય હું અહીંયાથી સમજાવી દઉં કે પેરિસ પેરાઓલિમ્પિક 2024માં પેરા બેડમિન્ટન મેન્સ ખેલાડી જે છે, ઓકે હા, નીતિશ કુમારે કયો મેડલ મેળવ્યો છે? નીતિશ કુમારે કયો મેડલ મેળવ્યો છે ભાઈ? ગોલ્ડ મેડલ. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, ગોલ્ડ મેડલ મેળવ્યો છે. ગઈકાલે નિશાદ કુમાર હતા અને અને હાઈ જમ્પ ની અંદર, કોમાં ભાઈ? હાઈ જમ્પ માં એમને કયો મેડલ મેળવ્યો હતો ભાઈ? સિલ્વર મેડલ. તો અહીંયા કયો મેડલ આવશે? ગોલ્ડ મેડલ. તો આ જે પેરા ઓલિમ્પિક છે ને એની કેટલીક માહિતી મેળવી લઈએ કે આ ઓલિમ્પિક છે ને 28 ઓગસ્ટ થી 8 સપ્ટેમ્બર ના રોજ, અને કયા નંબર ની છે ભાઈ? 17મા નંબર ની છે, અને પેરિસ ફ્રાન્સમાં. મેં ગઈકાલે એક ક્વેશ્ચન સમજાવ્યો હતો કે ભાઈ ફ્રાન્સના જે રાષ્ટ્રપતિ છે ને એમ્યુઅલ મેક્રોન, એમને છે ને પેરિસ ઓલિમ્પિક 2024ની જે ઓલિમ્પિક રમાઈ ને એના સફળ આયોજન માટે એમને એક એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઓકે, તો એ પણ તમારે યાદ રાખવાનો છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ કોણ છે? એમ્યુઅલ મેક્રોન. જો અગત્યની માહિતી અહીંયા જોઈ લઈએ, નીતિશ કુમારે પેરા ઓલિમ્પિક ની અંદર સિંગલ્સ ની અંદર મેન સિંગલ્સમાં કયો મેડલ મેળવ્યો છે ભાઈ? ગોલ્ડ. તમને એમ કે છે મારે આ વસ્તુ કઈ યાદ રાખવાની છે? નીતિશ કુમાર અને બેડમિન્ટન સાથે સંકળાયેલો ખેલાડી છે, એવું તમારે ખાસ યાદ રાખવાનું. અને અગાઉની અવની લેખરા આ યાદ રાખજો ને, શૂટિંગ ની અંદર રાજસ્થાનની અવની લેખરાએ શૂટિંગ ની અંદર ગોલ્ડ મેડલ 10 મીટરમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે, અને જે ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ હતો. નીતિશ કુમારે ભારતના હરિયાણા રાજ્યથી બિલોંગ કરે છે. કયા રાજ્યથી બિલોંગ કરે છે ભાઈ? હરિયાણા રાજ્યથી બિલોંગ કરે છે. ઓકે, તો આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ મેં તમને કહી દીધું. જો બીજો, સંરક્ષણ પેન્શનરો અને ભૂતપૂર્વ સૈનિકો તેમના પરિવારોને સમર્પિત સહાય, એટલે જેટલા પણ પેન્શનરો છે ને જે આર્મીની અંદર હતા, એ પેન્શન મેળવે છે અથવા રિટાયર્ડ થઈ ગયા, એમને કોઈ પણ જાતની તકલીફ ના પડે ને, એટલે ભારતીય સેના દ્વારા છે ને એક પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યું છે. અને પ્રોજેક્ટનું નામ શું છે? પ્રોજેક્ટ નમન. ઓકે, તો પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય છે કોણે લોન્ચ કર્યું છે? તો ભારતીય સેનાએ. તો અગત્યના ફેક્ટ આપણે કેટલાક જોઈ લઈએ. જો ભારતીય સેના વિશે, સ્થાપના ક્યારે થયેલી છે ભાઈ? 1 એપ્રિલ 1895માં, જેનું વડું મથક ક્યાં આવેલું છે? દિલ્હી. અને વર્તમાનમાં ભારતીય સેનાના મુખ્ય ચીફ સ્ટાફ કોણ છે ભાઈ? ઉપેન્દ્ર ત્રિવેદી. અને તો આ એક અગત્યના ફેક્ટ છે. ભારતીય સેનાએ પ્રોજેક્ટ નમનના પ્રથમ તબક્કાની શરૂઆત આ સંરક્ષણના પેન્શનરો, ભૂતપૂર્વ સૈનિક અને તેમના પરિવારોને સમર્પિત સહાય સેવાઓ પ્રદાન કરવા માટે, અને એમને સુલભ સુવિધા મળી રહે કે ભાઈ એમને કોઈ પ્રોબ્લેમ હોય તો ત્યાંથી એ સોલ્વ કરી શકે છે, એના માટે એમણે લોન્ચ કર્યું છે. ખાસ યાદ રાખવાનું છે, સામાન્ય રીતે 14 રાજ્યની અંદર એને સૌ પ્રથમ લોન્ચ કર્યું છે, 14 સ્થળોએથી. નેક્સ્ટ જુઓ, કયા દેશે 2024માં ઇન્ટરનેટ ગવર્નર ફોરમ ની 19મી આવૃત્તિનું આયોજન કર્યું છે? તો ક્યાં આવશે ભાઈ? સાઉદી અરેબિયા. ઓકે, તો ઇન્ટરનેટ ગવર્નમેન્ટ ફોરમની એમણે લોન્ચિંગ કર્યું છે સાઉદી અરેબિયાથી. તો કયા નંબરની આવૃત્તિ છે ભાઈ? 19મા નંબરની. કેટલાક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જોઈ લઈએ. સાઉદી અરેબ, ઓકે, મધ્ય પૂર્વ દેશમાં છે, જેમની રાજધાની કઈ છે ભાઈ? રિયાદ. અને એમનું ચલણ છે રિયાલ. અને અને ક્રાઉન પ્રિન્સ કોણ છે? મોહમ્મદ બિન સલમાન અલ સઈદ. તો આપણે કયા કયા ફેક્ટ યાદ રાખવાના છે? કયા નંબરની આવૃત્તિ હતી ભાઈ? 19મા નંબરની. ખાસ પરીક્ષામાં જો પૂછી શકાય તો એની થીમ પૂછી શકાય છે, આપણા બહુહિત ધારક ડિજિટલ ભવિષ્યનું નિર્માણ કરવું, એની થીમ છે. અને આ 5 દિવસીય ઇવેન્ટમાં 160 દેશમાંથી 10,000થી વધુ એ ભાગ લીધો છે. એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, છતાંય મેં અંદરની માહિતી છે ને એને મેં લખી લીધી છે. તમારે આને એટલીસ્ટ 1 ટાઈમ તો વાંચી જ લેવાની. અને આ ઇન્ટરનેટની 18મી આવૃત્તિ ક્યાં આવી જાય હતી ભાઈ? તો એ જાપાનમાં આવી જાય હતી. ઓકે, નેક્સ્ટ જુઓ, પેરિસ ઓલિમ્પિક 2024માં જે પેરા પેરાઓલિમ્પિક્સ બેડમિન્ટન પુરુષોમાં સિંગલ્સનો ખિતાબ કોણ ભાઈ? સુહાસ યથી રાજે કયો મેડલ મેળવ્યો છે?
તો સુહાસ યથીરાજે સિલ્વર મેડલ મેળવ્યો છે. કયો મેડલ મેળવ્યો છે ભાઈ? સિલ્વર. પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે કે સુહાસ યથીરાજ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો બેડમિન્ટન સાથે સંકળાયેલો છે. એનો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ જુઓ, આ સુહાસ જે છે યથીરાજ, એને પેરા ઓલિમ્પિક ની અંદર સિંગલ્સ ની અંદર સિલ્વર મેડલ મેળવ્યો છે. કયા રાજ્યથી બિલોંગ કરે છે ભાઈ? કર્ણાટક રાજ્યથી બિલોંગ કરે છે. આ સાથે સુહાને સતત બે પેરા ઓલિમ્પિક ની અંદર સિલ્વર મેડલ મેળવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે, બેડમિન્ટન નો ખેલાડી. ઓકે, એણે જ્યારે જાપાનના ટોક્યોમાં જ્યારે પેરા ઓલિમ્પિક યોજાઈ હતી ને, એની અંદર પણ એને સિલ્વર મેડલ મેળવ્યો હતો. અને આ જે પેરિસની અંદર ઓલિમ્પિક યોજાઈ ને પેરા ઓલિમ્પિક, એની અંદર પણ એને સિલ્વર મેડલ મેળવ્યો છે. તો ખાસ ધ્યાન રાખજો. ઓકે, સુહાસ યથીરાજ. નેક્સ્ટ, પેરિસ ઓલિમ્પિક 2024માં શીતલ દેવી અને રાકેશ કુમારે અને બંને સંયુક્ત મિશ્ર ટીમમાં તીરંદાજીમાં કયો મેડલ મેળવ્યો છે ભાઈ? તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, કયો મેડલ છે ભાઈ? બ્રોન્ઝ મેડલ. અને આનો ગઈકાલથી વિડીયો બહુ વાયરલ થયો છે, અને તમે એનો વિડીયો જોશો ને તો એ પગથી તીર મારે છે ને, છતાં એ બ્રોન્ઝ મેડલ લાવે છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આપણા માટે છે. નામ શું છે ભાઈ? શીતલ દેવી અને રાકેશ કુમાર બંને સંયુક્ત રીતે. તો જુઓ, શીતલ દેવી અને રાકેશ કુમારની ભારતીય જોડે પેરા ઓલિમ્પિકની અંદર બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે તીરંદાજીમાં. તેઓએ આ કોને હરાવે છે ઇમ્પોર્ટન્ટ નથી, પેરિસ ઓલિમ્પિકે તીરંદાજીની રમતમાં ભારતને આ પહેલો મેડલ છે, અને આ એક અગત્યનો છે. તીરંદાજીની અંદર ઇવેન્ટમાં ભારતને પહેલો મેડલ આપ્યો છે. નેક્સ્ટ જુઓ, યોગેશ કથુનિયા, ઓકે, પેરિસ ઓલિમ્પિક 2000 પુરુષમાં ડિસ્કસ થ્રો જેને આપણે બરછી ફેંક કહીએ છીએ, ઓકે, અથવા પેલી એને શું કહેવાય છે, ચક્ર ફેંક, અને તો એની અંદર એને કયો મેડલ મેળવ્યો છે ભાઈ? સિલ્વર મેડલ. તમારે એટલું જ યાદ રાખવાનું છે કે એમને કયા મેડલ મળ્યો છે અને કયા રાજ્યથી બિલોંગ કરે છે. તો કોણ છે ભાઈ? યોગેશ કથુનિયા. અહીંયા જુઓ, યોગેશ કથુનિયાએ પેરિસ ઓલિમ્પિક ડિસ્કસ થ્રોમાં સિલ્વર મેડલ જીત્યો છે, અને એમને બ્રાઝિલના કાઉન્ટ બિસ્ટાને હરાવ્યો છે. એ એટલું બધું ઇમ્પોર્ટન્ટ ને, જેને ગોલ્ડ મેડલ મળ્યો છે. અહીંયા જુઓ, ભારતીય નૌકાદળ, આ એક ઇમ્પોર્ટન્ટ, જ્યાં હું એમ કહું ક્યારે ઇમ્પોર્ટન્ટ છે, તમારે એ વસ્તુ યાદ રાખી લેવાની છે. ભારતીય નૌકાદળનું P-81 વિમાન પ્રથમ વખત વરુણ કવાયત પરીક્ષામાં એકમાત્ર અને સિંગલ ક્વેશ્ચન કે વરુણ કવાયત છે, કયા બે દેશ વચ્ચે યોજાય છે? તો આપણા દેશ ભારત અને ફ્રાન્સ વચ્ચે, અને આ બંને દેશ વચ્ચે વરુણ કવાયત યોજાય છે, જેની અંદર કોણે ભાગ લીધો છે ભાઈ? વરુણ કવાયતની અંદર P-81 આ જે વિમાન છે એને ભાગ લીધો છે. ફ્રાન્સના કેટલાક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈ લો ભાઈ. આ નૌકાદળનું P-81 છે કયા નંબરની છે ભાઈ? 22મા નંબરની કવાયત છે. ભૂમધ્ય સમુદ્રની અંદર યોજાય છે. ઓકે, અને જે યાદ રાખવાનું છે ને એટલી વસ્તુ છે, બાકીની બધી ડિટેલને આપણે એવોઈડ કરીએ છીએ, કારણ કે પરીક્ષાના દ્રષ્ટિકોણથી એટલી બધી ઇમ્પોર્ટન્ટ નથી. આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ એવો છે કે વરુણ કવાયત કયા બે દેશ વચ્ચે યોજાય છે? તો ભારત અને ફ્રાન્સ. અને કયા નંબરની હતી? 22મા નંબરની. અને ક્યાં યોજાય છે ભાઈ? ભૂમધ્ય સમુદ્રમાં. અને ચલો નેક્સ્ટ, કેન્દ્રીય કેબિનેટે કયા રાજ્યમાં સાણંદ ખાતે, હવે સાણંદ આવે ને કયા રાજ્ય હોય એટલે કયો રાજ્ય હોય ભાઈ? ગુજરાત. ઓકે, એ જે સેમી કન્ડક્ટર યુનિટની એટલે કે જે ચિપ્સ બનાવવાની પ્રોડક્ટ છે, ઓકે, એનું જે ગુજરાતના સાણંદ ખાતે એમને સ્થાપવાનું નક્કી કર્યું છે. જુઓ, કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ યુનિટને મંજૂરી આપી છે. જે કેન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ, કઈ કંપની? ઓકે, કેન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડની સ્થાપના કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. 3300 કરોડનું રોકાણ છે, અને આ યુનિટની ક્ષમતા છે ને, એક દિવસની અંદર 60 લાખ ચિપ્સ બનાવશે. તમને એમ કે સેમી કન્ડક્ટર ચિપ્સ એટલે તમે કોઈ પણ જગ્યાએ જો જોતા હો ને, મોબાઈલની અંદર પણ ચિપ્સનો ઉપયોગ થાય છે, કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુની અંદર ચિપ્સનો ઉપયોગ થાય છે. એની પ્રોડક્ટ ક્યાં બનશે ભાઈ? તો આ ગુજરાતના સાણંદ. કોણ છે ગુજરાતના મુખ્યમંત્રી? ભૂપેન્દ્રભાઈ પટેલ. રાજ્યપાલ કોણ છે? રાજધાની કઈ છે? ગાંધીનગર. હાઈકોર્ટ ક્યાં આવેલી છે? ઓકે, જાણો તો છો. સંસદમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું? સંસદમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કેટલું? 36. ઘણા તો 26 દેખાતા હશે ને, ઘણા 11 દેખાતા હોય. સંસદ એટલે બંને આવે, 26 લોકસભા, 11 રાજ્યસભા, તો કુલ કેટલી થઈ? 36. અને પછી, અરે હા ભાઈ, 37. પણ મૂળ એટલે તમને ખબર પડવી જોઈએ, સંસદમાં એનું પ્રતિનિધિત્વ કેટલું છે ભાઈ? 37. નેક્સ્ટ જુઓ ભાઈ, કસો તો નહીં બેટા,
તુમ જિસ રાસ્તે સે ગુજર રહે હો ને વહાં કે ટ્રાફિક પુલિસ હમ રહે હે ને. ભારતીય શૂટર અનુયા પ્રસાદ તાજેતરમાં વર્લ્ડ ડેપ ચેમ્પિયનશિપ, ઓકે ડેપ એટલે કે બધીર સાંભળી શકે નહીં, એની અંદર એને કયો મેડલ મેળવ્યો છે તો ખાસ યાદ રાખજો સિલ્વર સોરી ગોલ્ડ મેડલ, ઓકે અહીંયા સોનું લખાઈ ગયું છે પણ એને સોનું જ જીત્યું છે, ગોલ્ડ મેડલ મેળવે છે. ભારતીય શૂટર અનુયા પ્રસાદ જે છે મિડલ ની અંદર છે ને અનુયા પ્રસાદ છે, એમણે જર્મનીના હેવનરમાં બીજી આ બીજા નંબરની છે વર્લ્ડ ડેપ શૂટિંગ ચેમ્પિયનશિપ એટલે કે બધીર લોકોની જે શૂટિંગ ચેમ્પિયનશિપ છે એની અંદર એર પિસ્તોલમાં એમણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે અને યુક્રેનના સોફિયા અલિયનને એણે હરાવ્યા છે. તો આ ખાસ પોઈન્ટ યાદ રાખજો. ઓકે નેક્સ્ટ જુઓ ભાઈ, તાજેતરમાં વિશ્વ બેંકે 2024-25 ભારતનો વિકાસ દર કેટલો રાખ્યો છે ભાઈ? 7%. કેટલો રાખ્યો છે? 7%. વર્લ્ડ બેંકની વાત આવી છે તો કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થયેલી છે ભાઈ? 1944. વર્લ્ડ બેંકનું વડું મથક ક્યાં આવેલું છે? વોશિંગ્ટન ડીસી. અને એના જે પ્રમુખ છે કોણ છે? અજય બંગા. તો આ આપણા માટે ફેક્ટ બહુ અગત્યના છે. નેક્સ્ટ જુઓ, તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ એન્ટી રેપ બિલ પસાર કરવામાં આવ્યું છે? કોણ આવશે ભાઈ? આ તમે જોઈ શકો છો પશ્ચિમ બંગાળની વાઘણ જેને કહેવામાં આવે છે, અને દેખે ને તો એ માણસ અડધો મરી જાય. આ એમ કહેવાય છે મમતા બેનર્જી જેની સામે પડે ને એ રેપ ત્યાંથી પૂરો થઈ જાય, એટલે એને પશ્ચિમ બંગાળની વાઘણ કહેવામાં આવે છે. જે રીતે અને આ ધ્યાન રાખજો ભાઈ. હા ચલો, પશ્ચિમ બંગાળના કેટલા કે ભાઈ, પશ્ચિમ બંગાળના કેટલા ફેક્ટ જોઈ લઈએ. પશ્ચિમ બંગાળની રાજધાની કઈ ભાઈ? કોલકાતા. સીએમ કોણ છે? મમતા બેનર્જી. અને રાજ્યપાલ કોણ છે? સીવી આનંદ બોઝ. ઓકે હવે કેટલાક પશ્ચિમ બંગાળને લગતા કરંટ અફેર્સના કેસન છે ને એ જોઈ લઈએ કે ભાઈ આઈપીએસ રાજીવ કુમાર છે ને એને પશ્ચિમ બંગાળના ડીજીપી તરીકે ફરીથી નિમણૂક કરવામાં આવી છે. આ એટલા માટે યાદ રાખવું જોઈએ, રાજીવ કુમાર બહુ જ ચર્ચિત રહ્યા છે. ઓકે પશ્ચિમ બંગાળના ડીજીપી એમણે બનાવવામાં આવ્યા એટલે એ બહુ ચર્ચાની અંદર હતા. તો ખાસ ધ્યાન રાખજો રાજીવ કુમાર કયા રાજ્યના ભાઈ ડીજીપી બન્યા છે? પશ્ચિમ બંગાળ. કલકત્તા હાઈકોર્ટે ટ્રાન્સજેન્ડર જે છે એમને નોકરીની અંદર 1% અનામત આપી છે, એ પણ આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તમને પ્રશ્ન એવો પૂછી શકાય છે કેટલા ટકા અનામત આપવામાં આવી છે? 1%. ટ્રાન્સજેન્ડરને કયા રાજ્ય ભાઈ? પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળના 1 વૈશાખને તેનો રાજ્ય દિવસ, ઓકે તાજેતરમાં જાહેર થયો છે 1 વૈશાખનો દિવસ છે એને રાજ્ય દિવસ, અને બાંગ્લાર મારી બાંગ્લાર જલને એને છે ને રાજ્ય ગીત જાહેર કર્યું છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આપણા માટે, બધા તાજેતરના કિસ્સાનો છે. પશ્ચિમ બંગાળની અંદર સુંદરબન મધ, ઓકે ત્યાંનું મધ પ્રખ્યાત છે સુંદરબન મધ. જલપાઈગુડી જિલ્લાની અંદર કાલા નુલિયા ચોખા, ઓકે કાલા નુલિયા ચોખા કયા રાજ્યની અંદર છે એ પણ પ્રશ્ન પૂછી શકાય છે. પશ્ચિમ બંગાળના જયપાલગુડી જિલ્લો, અને કડિયાલની સાડીઓ એને જીઆઈ ટેગ મળ્યો છે. શું મળ્યો છે ભાઈ? ઓકે જીઓગ્રાફિકલ ઇન્ડિકેટ એટલે કે જીઆઈ ટેગ મળ્યો છે. પ્રશ્ન એક ઇમ્પોર્ટન્ટ છે, કાલા નુનિયા ચોખા કયા રાજ્યમાંથી બિલોંગ એટલે કે કયા રાજ્યના છે? તો કયું આવશે ભાઈ? જયપાલગુડી જિલ્લો. અને કોલકાતામાં 11મો બાંગ્લાદેશ પુસ્તક મેળો, બાંગ્લાદેશ પુસ્તક મેળો કયા રાજ્યની અંદર? પશ્ચિમ બંગાળ. અને લાસ્ટ સૌરવ ગાંગુલી જે છે એ પશ્ચિમ બંગાળના બ્રાન્ડ એમ્બેસેડર છે. તો આટલા ઇમ્પોર્ટન્ટ ફેક્ટ આપણે પશ્ચિમ બંગાળથી યાદ રાખવાના છે, જે તાજેતરના ઇમ્પોર્ટન્ટ છે. જો હું રોજે રોજ છે ને કરંટ અફેર્સની અંદર આવી રીતે એક રાજ્યના આપણે તદ્દન બધા જે અગત્યના કરંટ અફેર્સ છે ને એ મૂકી દઈશું, એટલે તમારે એક રોજે રોજે એક રાજ્યના કવર થઈ જશે. અને અને વિડીયોના છેલ્લે હું તમને એક પ્રશ્ન પૂછે એનો તમારો મને જવાબ આપવાનો. અને નેક્સ્ટ જુઓ, તાજેતરમાં આઈસીસીની ચેતવણી છતાં રશિયન રાષ્ટ્રપતિએ કયા દેશની મુલાકાત લીધી? મોંગોલિયા દેશની મુલાકાત લીધી. આઈસીસી એટલે ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલ નહીં, ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ. ઓકે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે એવું જાહેર કર્યું કે રશિયાના જે રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન, એમને છે ને જે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં સભ્ય દેશ છે, ઓકે સભ્ય દેશની અંદર વિઝિટ કરે એટલે કે એ સભ્ય દેશમાં જો રાષ્ટ્રપતિ જાય રશિયાના તો એમને તરત ગિરફ્તાર કરી લેવાના. અને મોંગોલિયા એક દેશ એવો છે
જે ઇન્ટરનેશનલ જે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ છે એની અંદર સભ્ય દેશ છે, અને એ રાષ્ટ્રપતિ ત્યાં ગયા ને તો એમને એરેસ્ટ કરવાની જગ્યાએ એમણે એમના આગતા સ્વાગતા કર્યા. એટલે આ બહુ ચર્ચાની અંદર દેશ છે. કયો દેશ ભાઈ? મોંગોલિયા. મેં તમને સંપૂર્ણ વિગત સમજાવી કે આ તમારે ધ્યાન રાખવાનું છે કેમ મોંગોલિયા ગયા અને કેમ ચર્ચામાં છે. તો જુઓ મોંગોલિયા વિશે જોઈ લઈએ. ઉલાન બટર છે ને એની રાજધાની છે મોંગોલિયન તુગ્રીક જે એનું ચલણ છે. અને આ ખાસ એના પ્રમુખ યાદ રાખજો, આ પ્રમુખે બહુ એમ કે તેના આગતા સ્વાગતા કર્યા છે. ઉખાના ગીન ખુરેલ સુખ, સુખ છે કે નથી એ નથી ખબર પણ ખુરેલ સુખ છે આ રહ્યા. અને ચલો આ તમે જુઓ આ ફાયર બ્રિગેડ, ઓકે, અને જે જેવા દેખાય છે એવા જ એમના તેવર છે. અને કોઈ કોર્ટ કેસ નહીં, કોઈ સીધે ઠોકી જ દેવાના. કયું છે ભાઈ? કયા રાજ્યના મુખ્યમંત્રીએ આર્મ ફોર્સિસ ફેસ્ટિવલ નું ઉદઘાટન કર્યું છે? કોણ આવશે ભાઈ? ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. અને દરેક વિદ્યાર્થી મને કોમેન્ટ ની અંદર કહેવાનું યોગી આદિત્યનાથ નું મૂળ નામ શું છે. અને અને કયા રાજ્યનું છે ભાઈ? ઉત્તર પ્રદેશ. તમને બધાને ખબર છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજ્યપાલ કોણ છે ભાઈ? આનંદીબેન પટેલ. અને ઉત્તર પ્રદેશનું મુખ્યમંત્રી કયું છે? લખનૌ. નેક્સ્ટ, જો લખનૌના કોન્ટોમેન્ટ સૂર્યા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આજે 3 દિવસીય સશસ્ત્ર દળનો ઉત્સવનો પ્રારંભ થયો છે. ઉદઘાટનને ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે ભારતીય સશસ્ત્ર દળના વિશ્વમાં અનન્ય છે એવું કહીને એમણે કર્યું છે. એમણે શું કીધું છે? ભારતના દુશ્મનો પણ તેની સશસ્ત્ર દળોની તાકાત, શિસ્ત અને તકનીકનું કૌશલ્યને ઓળખે કે ભારતની અંદર આવા છે જે ઠૂકી બેસાડશે. અને ચલો તાજેતરમાં મોદીએ કયા દેશમાં ભારતીય દૂતાવાસના નવા કાર્યાલયનું કર્યું છે ભાઈ ઉદઘાટન? ઓકે, કયો દેશ હશે ભાઈ? બ્રુનેઈ. અને બ્રુનેઈની અંદર દૂતાવાસનું ઉદઘાટન કર્યું છે. જુઓ બ્રુનેઈની રાજધાની કઈ? બંદર શેરી બાગમાન. બ્રુનેઈનું ડોલર છે અને હસનલ બોલકિયા જે છે એના વડાપ્રધાન છે હસનલ બોલકિયા. તાજેતરમાં આઈટીઆઈ દિલ્હીના નવા કેમ્પસનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું છે ભાઈ? ભારતની બહાર. હા, આઈઆઈટી દિલ્હીનું નવું કેમ્પસ ભારતની બહાર એટલે ક્યાં આગળ ભાઈ? અબુધાબીમાં એમને ઉદઘાટન કર્યું છે. તો એક પરીક્ષાના દ્રષ્ટિથી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તમારો પ્રશ્ન છે આનો જવાબ દરેક વિદ્યાર્થીને ખબર હશે પણ પાછળનું જે છે એનો મને જવાબ કોમેન્ટની અંદર કહેવાનો છે. ઓકે, વાંધો નહીં. જે પણ જવાબ આવે છે આનો જે જવાબ આવે છે ને ધ્વજમાં સાનો સાનો સમાવેશ થાય છે દરેક વિદ્યાર્થી કોમેન્ટ કરશે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો તો ચાલુ રહેશે. નગર જય માતાજી કરી દે મને. લાવ લાવ.